जय जय नमोस्तु नमोस्तु नमो हरिहंताणं नमो सुजानं नमो आयरियाणं नमो वज्रायाणं नमो योऽसावधानम् ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः आम्रदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। त्रीजी गाथानो साथे बधा पाठ करिए। जे नियम थी कर्तव्य एवा रत्न त्रय ते नियम छे विपरीत ना परिहार अर्थे सार पद योजे लछे। कारण स्वभाव रत्नत्रय, कार्य स्वभाव रत्नत्रय अने विभाव रूप रत्नत्रय। रत्नत्रय ना त्रण भेद पाड़ा था, कारण स्वभाव रत्नत्रय, कार्य स्वभाव रत्नत्रय अने विभाव रत्नत्रय। कारण स्वभाव रत्नत्रय में जो शांति सु गयु विकारी ध्रुव भगवान आप। कार्य स्वभाव रत्नत्रय में कई पर्याय गई तो के शुद्ध पर्याय बहुत सारा निर्मल पर्याय अने विभाव रत्नत्रय में कई पर्याय नाखी अपने शुभ भाव नी पर्याय है दया दान पूजा व्रत आदि नो भाव हलाव है ना। जो विभाव रत्नत्रय ना परिणाम ना आश्रय करवा लायक छे ना प्रगति करवा लायक बे पॉइंट तू कीधु कंचन आंटी। विभाव रत्नत्रय ना परिणाम जे स्वाध्याय दया दान पूजा व्रत आदि ना परिणाम ना आश्रय करवा लायक छे न प्रगति करवा लायक छे। तो भाई दो बोलो क्या विभाव रत्नत्रय के परिणाम दो चीज क्या नहीं आश्रय करवा लायक पण नहीं अने प्रगट करवा लायक पण नहीं। तो निर्मल पर्याय आश्रय करवा लायक कि प्रगट करवा लायक प्रगट करवा लायक ए पण आश्रय करवा लायक नहीं। निर्मल पर्याय नो आश्रय नहीं करवानो ने कारण के पर्याय छे अने बोलो कारण कारण परमात्मा केवो ए आश्रय करवा लायक समझाय छे ना। कारण के सारभूत तत्व छे जेने अहीं नाम आप्युं शुं नाम आप्युं बीजुं नाम कारण नियम अने बीजुं नाम शुद्ध ज्ञान चेतना परिणाम। हवे सांभळजो गुरुदेवे शुद्ध ज्ञान चेतना परिणाम में शू लीधुं बे वस्तु लीधी। शुद्ध ज्ञान चेतना परिणाम में बे वस्तु लखी मारजो। एक तो एम कीधु के शुद्ध ज्ञान चेतना परिणाम उत्पाद व्यय थी निरपेक्ष छे पॉइंट समझाय छे कारण के एना में कोई उत्पाद व्यय नहीं थतुं है पापा कारण के तो अपरिणामी कूटस्थ ध्रुव एक रूप सादृश्य रहवा वालो तत्व એમાં ઉત્પાદ વ્યય છે જ નહીં એટલે ઉત્પાદ વ્યય થી એ કારણ પરમાત્મા કેવો નિરપેક્ષ પહેલો પોઈન્ટ અને બીજું કીધું ગુરુદેવે કે દ્રવ્યાર્થિક નહીં નો વિષય હે નિર્મલ પર્યાય કયા નહીં નો વિષય કોઈ પૂછે તો એ પર્યાય આર્થિક નહીં નો વિષય પણ કારણ પરમાત્મા કયા નહીં નો વિષય તો કે દ્રવ્યાર્થિક નહીં નો વિષય હાલ આવે છે ને ઉત્પાદ વ્યય સાંભળજો જો જે 100 દ્રવ્ય છે ને એમાંથી પૂજગલ ને છોડો ધર્મ અધર્મ આકાશ કાળ 4 દ્રવ્ય તો અનાદિના શુદ્ધ જ છે હા બોલો એમાં ઉત્પાદ જે થાય છે કે નહીં ઉત્પાદ જે તો થાય છે ને હાલા છે ને એમાં હમણાં પર્યાયમાં ભેદ ના પાડો કે એમાં શુદ્ધ પરિણમન કે અશુદ્ધ પરિણમન ઉત્પાદ જે તો દ્રવ્યનો સ્વભાવ છે ઉત્પાદ વ્યય થી નિરપેક્ષ થઈ ગયું પરમ પારિણામિક ભાવ લે એટલે ઉત્પાદ વ્યય તો દરેક વસ્તુનો સ્વભાવ છે પણ કયો સ્વભાવ દ્રવ્ય સ્વભાવ કે પર્યાય સ્વભાવ પર્યાય સ્વભાવ
ઉત્પાદ વ્યય તો ઉત્પાદ વ્યય તો ધર્મ અધર્મ આકાશ કાળમાં પણ થાય છે, ખ્યાલ આવે છે ને? પણ અહીંયા તો જીતત્વ ની વાત છે, એ પરંપરિનામિક ભાવ ઉત્પાદ વ્યય થી નિર્દેશ કહી દીધો, એટલે પછી ભલે રાગની પર્યાય હોય કે નિર્મલ પર્યાય હોય, ખ્યાલ આવે છે ને? ગમે તેવો પરિણમન હોય એ બધા થી એ પરમ પરિણામિક ભાવ કેવો છે? શોભાનથી નિરપેક્ષ છે. સંસાર માં છે તો પર્યાય માં રાગાદી ભાવ છે, પણ સિદ્ધ ભગવાન સિદ્ધ થઈ ગયા, સિદ્ધ ભગવાન ને રાગાદી ભાવ નથી, સિદ્ધ ભગવાન ને નિર્મલ પર્યાય છે. તો સિદ્ધ ભગવાન નો પરમ પરિણામિક ભાવ નિર્મલ પર્યાય થી નિરપેક્ષ છે કે નહીં? છે કે નહીં? ચંદ્રકલાજી તો છે, કારણ કે કોઈનો પણ પરમ પરિણામિક હોય એ ઉત્પાદ વ્યય થી કેવો હોય? નિરપેક્ષ. પરિણામ કીધા ને, તો પરિણામ નો અર્થ એ છે કે ઉત્પાદ વ્યય વાળા નહીં. કેવા? તો કે એક રૂપ રહેવા વાળા પરિણામ, સાદ્રશ્ય પરિણામ. જેમ કારણ શુદ્ધ પર્યાય, બહુ સરસ પૈદા. કારણ શુદ્ધ પર્યાય તો ત્યાં પર્યાય શબ્દ વાઇપ્રો, તો પર્યાય એટલે ઉત્પાદ વાળી પર્યાય લીધી, ત્યાં ન લીધી ઉત્પાદ જેથી નિરપેક્ષ અને એક રૂપ રહેવા વાળી, ખ્યાલ આવે ને? કારણ શુદ્ધ પર્યાય ને બીજી રીતે કહીએ તો ધ્રુવ નું વર્તમાન, વર્તમાન વર્તતું ધ્રુવ. હમણાં એ નથી ખોલવું, કારણ કે એ તો 15મી ભાષામાં બધું ખુલશે, ખ્યાલ આવે ને? જ્યાં એ પદ્મમલધારી આચાર્ય દેવે એનો ઉલ્લેખ કર્યો કારણ શુદ્ધ પર્યાય નો, એટલું કીધું આજે. હા, તે કુનકુન આચાર્ય દેવ ને તો ભગવાન કીધા. હા હા, સમજાય છે ને? કારણ કે કુનકુન આચાર્ય દેવ પણ એમ કે છે કે આ મારી વાત નથી, આ કોની વાત છે? સર્વજ્ઞ પરમાત્મા થી આવેલી વાત. હા, આચાર્ય પણ કહે છે કે અમે તો એ સર્વજ્ઞ ભગવાન ના આરાધ્ય, અમે તો આ બધું ત્યાંથી આવેલો માલ અમે પીરસીએ. હા હા, કેટલું પછી ગુરુદેવ ને કેટલી નિર્માણતા, હા જો કેટલી લઘુતા, કેટલું જ્ઞાન, અને પોતાને કેવા માને છે? બોલો, અલ્પ જ્ઞાની માને, સમજાય છે ને? અને એ તો અજ્ઞાની નું થોડું જ્ઞાન થઈ જાય, થોડા બાર માં માન સન્માન ના પ્રસંગ થઈ જાય તો એમ લાગે ઓહો મારા જેવો મોટો તો કોઈ કીધું ને, કાલે પ્રેક્ટિકલ નો માર્ગ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય ને કઈ ન કરી, એક દ્રવ્ય બીજા દ્રવ્ય ને કઈ સમજાવી નાખે, કોણ કોણાથી સમજે? જે સમજે છે એ પોતાની યોગ્યતાથી સમજે છે. અગર કોઈ કોઈ થી સમજતું હોય ને, બોલો કઈ વા, તો નિમિત્ત તો શિવશંકર જેવા નિમિત્ત મળ્યા અનંતકાર થી. હા, એટલે નિમિત્ત ન થતું હોય ને કામ, તો એ નિમિત્ત ને દોષ ના આપો. દોષ કોનો છે? નિમિત્ત નો નથી, પોતાનો. હું પોતાનો ઉપાદાન નથી જગાડતો ને, એટલે અહીંયા કાર્ય નથી થતું. અને કારણ તો મોજું જ છે. ગુરુદેવ ને પૂછતા ને કે સાહેબ, તમે કારણ પરમાત્માની આટલી મહિમા કરો છો, આટલા ગુણગાન ગાવો છો, તો અમને કાર્ય કેમ નથી થતું? પુષ્પાંજી, કાર્ય ક્યુ નહીં હોતા હે? હા, તો કે સ્વીકાર કરે તો થાય ને, સ્વીકાર નથી કરતા, ખ્યાલ આવે છે ને? અને કોના આધીન થઈને બેઠા છે? નિમિત્ત ના આધીન, પર ના આધીન થઈને બેઠા છે. અહીંયા કે ત્રણ કાળ માં કામ થવાનું નથી, કારણ કે ગુરુદેવ એક મોટા મોટો સિદ્ધાંત આપી દીધો, એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કઈ ન કરી છે ને, સ્વાધીનતા નો માર્ગ છે. સમજાય છે? નરક નો નારકી સમજી જાય ઉપાદાન જાગે તો, શેર જાગી જાય છે. અને અહીંયા બોલો, સમોચરણ માં જઈને પણ જીભ કેવા આવે છે? કોરા ને કોરા આવે. કામ કરવું હોય તો જીભ ગમે ત્યાં કરી શકે, હા, અને નથી કરવું ને તો શું કરે છે? સમજાય ને? પરનું દોષ કાઢે. હા હા, કીધું ને ટોડલ મજીએ કે આવી અનીતિ જીન શાસન માં સંભવે નહી. કેવા કેવા વાક્ય લખ્યા છે પંડિત ટોડલ મજીએ, વિચાર કરો. એવું કામ કરીને વયા ગયા, એટલે આચાર્ય તો કર્યું છે એવું કામ, પણ ગુરુદેવ તો ઘણી વાર પંડિતો ની વાત કરે અને શું કે આપણા પંડિતો પણ ગજબ નું કામ કરી ગયા. હા હા, ટોડલ મજી આજે કેવા, બોલો, આત્મજ્ઞાન, શાસ્ત્ર અભ્યાસી, શાસ્ત્ર નું જ્ઞાન તો ઘણું હતું. એટલે તો સાતમ અધિકાર માં કીધું છે ને, પંડિતો ના પંડિત, પંડિતો ના પંડિત. સમાજમાં કોઈ ભૂલ થાય તો પંડિતો દૂર કરે, સમજાય છે ને? પણ પંડિતો ની ભૂલ થાય તો
કોણ દૂર કરે? બોલો, પંડિતો થી ભૂલ થાય તો સમાજમાં બધું ખલખાડ આવે ને, ઉથલ પાછળ થઈ જાય, ખરાબ થઈ જાય વાતાવરણ. અને પંડિતો થી ભૂલ થાય તો એને દૂર કરવા માટે કોણ આવ્યા? આપણા માટે ગુરુ આવ્યા ને, પંડિત સોગલમજી ગુરુદેવ આવ્યા. પંડિતો ના પંડિત ગુરુદેવ હતા, સમજાય છે ને? કેવા લખી ગયા, સાતમો અધિકાર. ગુરુદેવ ને તો એટલો પ્રિય હતો કે આકાશે થી લખી લીધું છે. સૂક્ષ્મ ભૂલ ક્યાં ક્યાં અટકી આવી છે? અને દેવાર નો પક્ષ અનાદિકાળ પિતાજી ને સંતુષાઈ આવી છે. માર્ગ જ બંધ થઈ ગયા, દ્વાર બંધ થઈ ગયા. ઉપયોગ ને સૂક્ષ્મ કરીને સ્વભાવ ને પકડવાનો એ પુરુષાર્થ જે થવો જોવે એ પુરુષાર્થ જ નથી કરવો. એટલું કીધું કે એક ચણકણા ના બે ટુકડા એ જીવ ન કરી શક્તિ નથી ને, અકર્તા નામની શક્તિ. જાતા રહેવો એ મારો સ્વભાવ છે, કરતા બુદ્ધિ કરવી એ મારો સ્વભાવ નથી. શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામમાં શું કીધું? બે વસ્તુ કીધું. એક તો ઉત્પાદ વ્યય થી નિરપેક્ષ, અને બીજું કે દ્રવ્યાર્થિક નય નો વિષય. હાલ આવે છે ને? અને પહેલો બોલ કાલે ચાલ્યો ને, પરદ્રવ્ય ને અવલંબ્યા વિના. આહા, પરદ્રવ્ય માં તો ગુરુદેવે કેટલું નાખી દીધું. નિમિત્ત ને અવલંબ્યા વિના પરદ્રવ્ય માં કેટલું આવી ગયું? બોલો, નિર્મળ પર્યાય ના અવલંબ્યા વિના. પછી તો પર ની તો શું વાત કરી? ગુણ ગુણી ના ભેદ ની તો આપણે શું વાત? બધાના વિના હે, એ અવલંબ્યા વિના નિશેષપણે. નિશેષ એટલે પૂરેપૂરું, સંપૂર્ણ રૂપથી. બધું કામ છે ને જ્ઞાન માં થાય છે. એટલે અહીંયા પહેલો બોલ જ્ઞાન નો લીધો. શ્રદ્ધા નું કામ તો અહમ કરવું છે. શ્રદ્ધા તો જ્ઞાન જે વિષય શ્રદ્ધા ને આપશે ને એમાં શ્રદ્ધા અહમ કરશે. શ્રદ્ધા નો તો પેલા રોલ જ નથી. નિર્વિષય દેખાય પેલા બધો રોલ જ્ઞાન માં થાય. એટલે પહેલો બોલ જ્ઞાન નો લીધો. 17-18 ની ગાથા માં પણ પ્રથમ માં પ્રથમ આત્મા ને જાણ વાંધી જાણ પછી કીધું. પછી કીધું શું કીધું? એને શ્રદ્ધવો. અને ત્રીજો કીધો એને સેવન કરવું, એટલે એમાં લીનતા. એ જ ક્રમ અહીંયા લીધો, એ જ ક્રમ જે કીધું ને 17-18 ની વાઘામાં કાતામાં, કે આબાલ ગોપાલ બધાને, બધાને. જો બે વસ્તુ કહું, બે વસ્તુ પરમ પારિણામિક ભાવ બધાનો અનાદિથી બધાનો શુદ્ધ જ છે, બરાબર? એક પોઈન્ટ તો એ થયો. બીજો પોઈન્ટ, અનાદિથી બધાને એના જ્ઞાનની પર્યાયમાં આબાલ ગોપાલને ભગવાન આત્મા જણાઈ ગયો. શું કીધા? બે પોઈન્ટ શું કીધા? એક તો અનાદિથી બધાનો ભગવાન આત્મા સોવાંડી શુદ્ધ જ છે, થયો નથી અશુદ્ધ, સાંભળજો બરાબર ને? હા, અને દૂસરા ક્યાં કહા? દૂસરા બધા હર સમય જણાઈ રહ્યો છે, હર સમય જણાઈ રહ્યો છે. બોલો, હા, ભૂલ ક્યાં થઈ? ભૂલ ક્યાં થઈ? હવે ભૂલ ને પકડો. વિકાર સ્વભાવ તો બધાનો સમાન. હવે ભૂલ ક્યાં કરે? જ્ઞાન માં જણાતા, કારણ કે જ્ઞાન નો સ્વભાવ સ્વતઃ પ્રકાશક છે ને, સ્વને પણ જાણે ને પરને પણ જાણે. અને જ્યાં પર જણાતા, રાગ જણાતા, શરીર જણાતા, સહયોગ જણાતા, તરત જ શું કરે છે? આ તેજ હું, અગ્ને તેજ હું, આ ઉદય તેજ હું, આ શરીર તેજ હું. તરત જ એ જ્ઞે જ્ઞાન માં જણાતા એમાં સ્વામિત્વ પણ કરી દે છે. જ્ઞેયનો જ્ઞાનનો તો સ્વભાવ શું છે? જાણવું. એ કઈ બંધ થોડી થવાનો છે. જ્ઞેયો તો જણાવવાના જ છે, પણ જણાવવા સાથે અહીંયા ભૂલ કરે છે શું? કે જણાવવા સાથે તરત જ એમાં શું કરી લે છે? એ મય થઈ જાય, એમાં તન્મય પણ કરી દે. એટલે જ્ઞાયક થઈ ગયો તિરોભૂત, અને જ્ઞેય થઈ ગયા આવી. એટલે કરવાનું છે શું? જ્ઞાયક ને કરવાનો છે ઉર્ધ્વ આવિર્ભૂત, અને જ્ઞેય થવા જોઈએ તિરોભૂત. ખ્યાલ આવે છે ને? સમજે ને? ખાલી બસ એટલું છે કે
ગુરુદેવ નથી કેતા નજર ની આળસ છે, હરિના નેત્ર કે છે ને, હા એ આજે કીધું ને, બધો સંસાર અભિપ્રાય માં ઉભો કર્યો છે. ખરેખર સંસાર આજે કેટલું કીધું એ શુભ પરિણામ માં એક તો બુદ્ધિ, શુભ શુભ માં એક તો બુદ્ધિ કરવું એનું નામ જ સંસાર. અને કોને સંસાર માનીને બેઠો વિચાર કરો, સંયોગ ને સંસાર. અગર સંયોગ સંસાર હોય ને તો ચક્રવર્તી સંસારી કહેવાત, ચક્રવર્તી સંસારી નથી વિચાર કરો. અને દ્રવ્યલિંગી મુનિરાજ ને સંસારી કીધા, કારણ કે સંસાર કોનું નામ? ગુરુદેવે ગુરુદેવે કેવી પરિભાષા અધ્યાત્મ કાળે બધી વસ્તુ માંથી ગુરુદેવ ખ્યાલ આવે ને, સ્વભાવ થી ખસવું એનું નામ સંસાર, સ્વભાવ નું વિસ્મરણ કરવું એનું નામ સંસાર. એટલે સંસાર અનાદિનો નથી, અનાદિનો હોય તો અને અનંત કાળ રહે તો. હા સંસાર એક સમય નો છે અને દ્રવ્ય સ્વભાવ ખ્યાલ આવે છે. એક જ તો બુદ્ધિ ની પર્યાય કેટલા સમય નું નિત્યત્વ, એક સમય, એક સમય. અને મારો ભગવાન આત્મા ક્યારનો અને કેટલા સમય સુધી રહેશે? શુદ્ધ અનાદિ અનંત શ્રીકર એ એ સમય ની પર્યાય જો સ્વભાવ સન્મુખ થાય ને સ્વભાવ નો આશ્રય લે તો બોલો હમણાં સંસાર હતો અને બીજી પર્યાય માં શું થઈ ગયો? સંસાર નો વ્યય, નિત્યાત્વ નો નાશ અને સમ્યક્ત્વ નો ઉત્પાદ. ખ્યાલ આવે છે ને, કે છે ને રાગ અને જ્ઞાન તારે એક થયા જ નથી, શરીર અને આત્મા તો એક થયા નથી, જુદા જ છે રસ, જુદા જ. એટલે જુદા પડી જાય ને, મરણ થઈ જાય તો આપણે નથી બધા મુરદું અહીંયા પડી રહે ને, ખ્યાલ આવે ને. પણ અહીંયા તો કે છે રાગ અને જ્ઞાન પણ ક્યારે એક થયા નથી. એનું ગાય હોય ને, ગાય ગાયના આચરણ માંથી દૂધ આવે ને, તો દૂધ માં પાણી નખાય કે દૂધ માં પાણી છે જ, નવું નાખવાની વાત નથી. એ દૂધ કેવું આવે છે? પાણી સાથે જ આવે છે ને, પણ એ દૂધ ને ગરમ કરવા કરવામાં આવે તો બોલો શું થઈ જાય છે? પાણી બધું નીકળી જાય છે ને દૂધ રહી જાય. અલગ હતું તો અલગ પડ્યું કે નહીં? એ જ્ઞાન અને રાગ જુદા છે તો શું થાય છે? જુદા પડી જાય. એટલે મોક્ષ અધિકાર માં કીધું ને માર પ્રજ્ઞા છીની, માર પ્રજ્ઞા છીની એટલે ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાન ની પ્રજ્ઞા છીની માર અને બે ટુકડા કર. પછી એક ક્યારે થશે ને, કે છે ને જ્ઞાની જ્ઞાની હોય ને તો જ્ઞાની ને ખરેખર સ્વપર પ્રકાશક સ્વભાવ પ્રગટ થયો જ પર્યાયમાં. બધાને સ્વભાવ થી તો સ્વપર પ્રકાશક છે, પણ ખરેખર સ્વ પ્રકાશક અને પર પ્રકાશક નું જ્ઞાન સાચું કોને છે? જ્ઞાની ને કે અજ્ઞાની, એમ કહેવાય ને કે જેને સ્વ પ્રકાશક નું જ્ઞાન થયું એને ખરેખર પર પ્રકાશક નું જ્ઞાન થયું. કારણ કે એકાંત પર પ્રકાશક નું ખાલી જે જ્ઞાન છે ને એ તો મિથ્યા છે. સ્વ પ્રકાશક ના જ્ઞાન વગર ખાલી પર નું જ્ઞાન બોલો સુભાનજી, વો તો જ્ઞાન ની નહીં, તો મિથ્યા જ્ઞાન હૈ. ખ્યાલ આવ્યો? એટલે સ્વ પ્રકાશક સહિત નું પર પ્રકાશક વાળું જ્ઞાન એ સમ્યક છે, એ સમ્યક છે. એનો સિવાય ઉપાદાન નું જ્ઞાન થયું તો નિમિત્ત નું ખરેખર જ્ઞાન છે. નિશ્ચય નું જ્ઞાન સાથે સાથે વ્યવહાર નું સાચું જ્ઞાન પ્રગટ થાય. એવી રીતે સ્વ પ્રકાશક નું જ્ઞાન થયું તો ખરેખર પર પ્રકાશક પણ પ્રગટ થયું. જયારે પણ ખબર કોને છે? ખ્યાલ આવે ને, સ્વ પ્રકાશક નું જ્ઞાન નથી ને તો એ પર પ્રકાશક નું જ્ઞાન પણ સાચું નથી, એ મિથ્યા છે. હા મિથ્યા છે ને, શિવજી કે જેને આત્મા ને જ ન જાણ્યો એને અમે જ્ઞાન કહેતા જ નથી. જાણનાર ને જ ન જાણ્યો, હા એક ને જાણે તો સર્વ ને જાણે. આહા કેટલું કીધું, આત્મ ભાવના ભાવતા જી લહે કેવળ જાણે, એટલા બોલ લખી ગયા જ્ઞાન માટે.
આત્મા સ્થિત જ્ઞાન છે જ જ્ઞાન. આ પહેલો બોલ ચાલે છે ને, ઉપયોગ ને શું કરી નાખો, સમેટી નાખો, ઉપયોગ ને સ્વભાવ સન્મુખ કરી નાખો. હવે ઉપયોગ અમે ક્યાં રખડે છે, બહાર રખડે છે, પરલક્ષી જ્ઞાન. અને એ પરલક્ષી જ્ઞાન એ તો સંસારમાં રખડાવા વાળું જ્ઞાન, સ્વભાવ સન્મુખ વાળું જ્ઞાન એ તો સંસાર થી છૂટવા વાળું જ્ઞાન. એટલે કીધું ને, જો શું કીધું, અહિયાં પર દ્રવ્ય ને અવલંબ્યા વિના નિશેષપણે અંતર્મુખ યોગ શક્તિ માંથી ઉપાદેય ઉપયોગ ને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને ગ્રહણ કરવા યોગ્ય છે. કોને ગ્રહણ કરવા યોગ્ય છે? ઉપયોગ ને. સાધન આપી દીધું આપણે, સાધન. ગુરુજે કહે કઈ પકડવું હોય તો ઓલું ચિંતો હોય ને સાધન, એમ આત્માને પકડવા માટે શું સાધન આપી દીધો? ઉપયોગ રૂપી સાધન. એ ઉપયોગ રૂપી સાધન મારી પાસે નિરંતર છે, હર સમય મારી પાસે મોજૂદ છે. એ ઉપયોગ રૂપી સાધન થી કોને પકડો? કોને પકડો? સ્વભાવ ને પકડો. હાલ આવે ને, કીધું ને, જે જ્ઞાન શ્રીમદજી નથી કહેતા, જે જ્ઞાન હમણાં સુધી બહુ હેતુ નું કારણ બનતું છું, એ જ જ્ઞાન જાત્યાંતર થતા બહુ નિવૃત્તિ નું કારણ બને. બહુ જાતિ બદલાઈ ગઈ ને, જ્ઞાન ની જાતિ બદલાઈ ગઈ. એ જ્ઞાન હમણાં પરમાં એકાકાર હતું, હવે એ જ જ્ઞાન કોનામાં એકાકાર થઈ ગયું? સ્વમાં એકાકાર થવા વાળું જ્ઞાન. હવે એ જ્ઞાન અને જાયક ખ્યાલ આવે ને, ક્યારે શું નહીં પડે, જુદા નહીં પડે. પર સાથે છૂટું પડેલું જ્ઞાન કે છે ને, કે નારિયેલ નો ગોળો અંદર માં સફેદ ગોળો કેવો છે છૂટો, એમ જાણી ને તમને જ્ઞાન થતા અંદર માં સ્વીકારી શું પડી જાય છે, રજ કર્મ નો કર્મ ને ભાવ કર્મ થી છૂટું પડી જાય, દોડ છૂટું પડી ગયું, છૂટતા જતા પણ છૂટું થઈ ગયું જ્ઞાન માં. એટલે નથી કીધા કે જ્ઞાની ને જયારે ઉપયોગ શુભ અશુભ માં જાય છે ને, ઉપયોગ શુભ અશુભ માં, એ વખતે પણ સાંભળજો, લબ્ધ રૂપે એમને ભેદ જ્ઞાન વર્તે છે. કારણ કે જ્ઞાન માં ઉપયોગ અને લબ્ધ એવા બે ભેદ પડે છે, જ્ઞાન માં બે ભેદ પડે છે. શોભાનજી, શબ્દમાં પડશે ઉપયોગ ને લબ્ધ, શબ્દમાં ભેદ. જયારે જ્ઞાની શુભ અશુભ માં ઉપયોગ જોડાયો જ્ઞાની નો, તો વિકલ્પ જતા વખતે, તો એ વખતે શ્રદ્ધા ની ધારા તો નિરંતર ચાલે જ છે. સમજાય છે ને, એમાં લબ્ધ અને ઉપયોગ નહીં ભેદ પડે, એ તો નિરંતર ચાલે છે કે હું જ્ઞાયક હું આનાથી ભિન્ન, એનો જન્મ આવે ને. પણ જ્ઞાનમાં બે ભેદ પડશે મમ્મી, લબ્ધ અને ઉપયોગ. જયારે લડાઈ લડવા જાય છે, ત્યારે ખાનુલ રાણી ભોગ, એ વખતે ઉપયોગ તો અશુભ માં જોડાયો છે, તો ભેદ જ્ઞાન છૂટી ગયું ને. ભેદ્ઞાન છૂટી ગયું કે નહીં? કને કંગાંડી કે નહીં, લબ્ધ રૂપ ચાલુ હે, નહીં તો જ્ઞાની નહીં કહેવાય, અજ્ઞાની કહી હશે. એ જ્ઞાન સમ્ય જ્ઞાન નહીં કહેવાય, મિથ્યા જ્ઞાન કહ્યું. પણ લબ્ધ રૂપે ભેદ્ઞાન ચાલુ છે, એટલે એ વખતે પણ શુભ અશુભ વખતે પણ એ જ્ઞાન ને શું કહેવાશે, તમને જ્ઞાન કહેવાશે. પરિણતી એ શ્રદ્ધા ગુણ ની પર્યાય છે. પરિણતી આપણે કહીએ ને કે પરિણતી બહુ સરસ છે, પરિણતી એ શ્રદ્ધા ગુણ ની પર્યાય છે, અને લબ્ધ અને ઉપયોગ એ જ્ઞાન ગુણ ના ભેદ પડે. પરિણતી માં લબ્ધ ને ઉપયોગ એવા ભેદ રહે છે, વો તો વ્યક્ત હી હૈ. બેનસીબેન નથી કહેતા કે એમાં અવ્યક્ત નથી થયો, પરિણતિમાં વ્યક્ત અવ્યક્ત એવો પણ ભેદ નહીં પડે, ચાલુ જ છે, વ્યક્ત જ છે, એમ ખ્યાલ આવે છે ને. એમાં એવા ભેદ જ નહીં પડે. જે ભેદ પડે છે લબ્ધ અને ઉપયોગ, એ જ્ઞાન માં પડશે. હાલો, સ્વિકલ્પ ને નિર્વિકલ્પ દશા આપણે જે કહીએ છીએ ને, તો સ્વિકલ્પ ચોથા ગુણતાન માં તો વધારે સમય સ્વિકલ્પતા માં હોય,
નીર વિકલ્પ જતા તો નથી જતા ક્યારે ક્યારે કામ, કારણ કે પુરુષાર્થ ની એટલી હમણાં નબળાઈ, કારણ કે એક કસાઈ નો અભાવ થયો છે ને, હજી ત્રણ કસાઈ ચોકડી બાકી છે તો પુરુષાર્થ ની નબળાઈ છે, ખ્યાલ આવે છે ને? હા, પરિણતિ શ્રદ્ધા ગુણથી કરાય, ઓર લબ્ધ જો હે ના વો લબ્ધ લબ્ધ ઓર ઉપયોગ વો જ્ઞાન કે ભેદ પડે, એ બધું આ રહસ્યપૂર્ણ સ્થિતિમાં બધું પંડિતજીએ ખોલ્યું છે. આમના ચાર પ્રકારના લીધા હતા જશવંતામાં, મોક્ષ પ્રકાશક લીધું હતું ચારે, ત્યાં ચાર પ્રકારના કે સ્વિકલ્પ અને નિર્વિકલ્પ વખતે. એમ નથી કે જો ચાર પોઈન્ટ કહું છું ખુલ્યું છે તો ચાર પોઈન્ટ આપણે એને ડિસ્કસ કરીએ, હા, એવું નથી કે સ્વિકલ્પતામાં સ્વિકલ્પતામાં શ્રદ્ધા લબ્ધ રૂપ હોય અને નિર્વિકલ્પતામાં શ્રદ્ધા ઉપયોગ રૂપ થઈ જાય જાણીને, એમ નથી. કારણ કે કીધું ને લબ્ધ અને ઉપયોગ એ જ્ઞાનના ભેદ છે. પહેલો પોઈન્ટ થયો, સ્વિકલ્પ વખતે શ્રદ્ધા જ્ઞાનીની મલિન થાય અને નિર્વિકલ્પ વખતે શ્રદ્ધા નિર્મલ છે, તો કે એમ નથી. બરાબર, પરિવાર પરિવાર, સ્વિકલ્પ વખતે જ્ઞાનીની શ્રદ્ધા મલિન થઈ ગઈ. 6 મહિના રામચંદ્રજી મુરદું લઈને ફરે છે એ વખતે સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીની શ્રદ્ધા મલિન, અને જયારે ફરી પાછા નિર્વિકલ્પ માં જશે વખતે નિર્મલ. એમ સાઈ તમને જશી હતા રામચંદ્રજી, સમજાય છે ને? એવું પણ નથી. 2 પોઈન્ટ થયા બરાબર. સ્વિકલ્પ વખતે પણ એમને તો નિર્મલ જ શ્રદ્ધા, સમજાય છે ને? ફરી પહેલું પોઈન્ટ શું કીધું કે સ્વિકલ્પ વખતે ઉપયોગ લબ્ધરૂ અને નિર્વિકલ્પ વખતે લબ્ધરૂ, શ્રદ્ધામાં એવા લબ્ધ અને ઉપયોગ એવા ભેદ પડતા નથી. સ્વિકલ્પ વખતે શ્રદ્ધા મળી અને નિર્વિકલ્પ વખતે શ્રદ્ધા નિર્મલ, તો કે એમ પણ નથી. બીજું ત્રીજું, સ્વિકલ્પ વખતે શ્રદ્ધા પરોક્ષ અને નિર્વિકલ્પ વખતે શ્રદ્ધા પ્રત્યક્ષ, કારણ કે પ્રત્યક્ષ અને પરોક્ષ શ્રદ્ધા ના ભેદ છે જ નહીં, જ્ઞાન ના ભેદ છે. હાલ આવી જો ને, શ્રદ્ધા ના ભેદ છે જ નહીં તો જ્ઞાન ના ભેદ, બધા જ્ઞાન ના ભેદ છે, શ્રદ્ધા ના ભેદ છે જ નહીં. હા, આવી રીતે પંડિત ચોડલ મળજે સ્વિકલ્પ ને નિર્વિકલ્પતામાં બધું ગતિત કર્યું છે, ખ્યાલ આવે ને? એવા ભેદ છે જ નહીં શ્રદ્ધામાં, રહસ્યપૂર્ણ સ્થિતિમાં. હા, અને હજી મેં કીધું છે, હા હા એમ ન થાય, કારણ કે એનું પણ બહુ સરસ પંડિતજીએ વિચારી કાઢ્યું છે. જો એવું હોય ને તો પછી છઠ્ઠા ગુણસ્થાનમાં તો સ્વિકલ્પ દશા, હા, અને ચોથા ગુણસ્થાન વાળાને ક્યારેક નિર્વિકલ્પ દશા જયારે આવે તો એમ માની ને તો પછી ચોથા ને નિર્જરા વધારે ગણાશે છઠ્ઠા કરતા, મુનિવાદ કરતા. પોઈન્ટ સમજાય છે? એટલે એવું નથી કે નિર્વિકલ્પ માં નિર્જરા વધારે અને સ્વિકલ્પ ના નિર્જરા ઓછી, કેટલું પંડિત ચોડલમજીએ તર્ક ને યુક્તિ થી ઘટિત કર્યું, એમ નથી, ખ્યાલ આવે છે ને? કારણ કે મુનિરાજ ને તો ચોથા કરતા નિર્જરા વધારે છે, કારણ કે નિર્જરા નો આધાર કોનાથી છે? કસાઈ ચોકડી ના અભાવ થી એનો આધાર છે. મુનિરાજ ને 3 કસાઈ ચોકડી નો અભાવ છે એટલે એમની નિર્જરા વધારે છે, અને ચોથા વાળાને 1 કસાઈ ચોકડી નો અભાવ છે એટલે એમને એમના કરતા નિર્જરા ઓછી, સમજાય છે ને? પણ એમને બહુ સરસ પંડિતજીને કીધું છે કે આનંદ, આનંદ નું કીધું ને, આનંદ જેમ તમે નિર્જરા ની હમણાં વાત કરી એમ આનંદ માં પણ ગતિ કરજો. આનંદ માં ત્યાં પંડિતજીએ કીધું છે કે સ્વિકલ્પ અને નિર્વિકલ્પ માં શ્રદ્ધામાં કોઈ અંતર નહીં પડે, સાંભળજો, જ્ઞાન માં પણ અંતર નહીં પડે, પણ અંતર આનંદ માં પડશે. પૈસા અંતર આનંદ માં પડશે, આનંદ ના ક્વોન્ટિટી માં નહીં, આનંદ માં ક્વોન્ટિટી માં નહીં, એમાં પ્રત્યક્ષ આનંદ આવે.
અને ઓલા સવિકલ્પ કે આનંદ પરોક્ષ છે. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? વિશેષ આનંદ છે. સમજાય છે તમને? નિર્વિકલ્પ ચોથામાં જ હમણાં ચોથા વાળા બે જીવને લો એ ચોથા ગુણસ્થાન વાળા ને એક જીવને નિર્વિકલ્પ દેખા અને એક જીવ નિર્વિકલ્પ માંથી સવિકલ્પ માં આવ્યો. બરાબર? તો એક ને નિર્વિકલ્પ દશા ચાલી રહી છે હમણાં અને એક ને સ્વિકલ્પ દશા. તો કે છે કે એ બંને ના શ્રદ્ધા માં કોઈ અંતર નથી, એ બંને ના જ્ઞાન માં અંતર નથી, પણ એ બંને ના આનંદ માં અંતર પડશે. આનંદ માં અંતર એટલે ક્વોલિટી માં અંતર નહીં, ક્વોન્ટિટી માં પણ નહીં, સાંભળજો. પણ ઓલા ને પ્રત્યક્ષ છે ને, પ્રત્યક્ષ. તમે બાર લૌકિક માં જ ઉદાહરણ લો કે એક રસગુલ્લા પ્રત્યક્ષ ખાય છે, પ્રત્યક્ષ. અને એક એક ખાધું છે. હવે એનો એને ખાલી સ્વાદ ખ્યાલ છે અને ઓલો પ્રત્યક્ષ સ્વાદ લઈ ગયો છે. બે માં અંતર ફેર પડ્યો ને? ઓલાને પણ આનંદ તો છે, આને પણ આનંદ આવી રહ્યો છે, પણ બંનેના આનંદમાં શું અંતર છે? પ્રત્યક્ષ અને પરોક્ષ. સમજાય છે ને? ઓલાને વિશેષ ક્યાં શબ્દ આપ્યો છે? વિશેષ થાય છે, વિશેષ વિશેષ. કારણ કે એ વખતે ઉપયોગ આત્મામાં જોડાયો છે ને, અને ઓલામાં તો ઉપયોગ શુભ અશુભમાં જોડાયો, આત્મામાં નથી જોડાયો, એટલું અંતર પડે છે. એટલું સ્પષ્ટતાથી પંડિત ચોદરમજી ત્યાં લખ્યું છે કે ભાઈ શ્રદ્ધા ને જ્ઞાનમાં અંતર નહીં પડે, પણ આનંદમાં અંતર પડશે. હવે તમે શું હોય, તમે બધા એમ કે ક્વોલિટી મેં અંતર નહીં, આંટી ક્વોલિટી મેં નહીં, ક્વોલિટી મેં નહીં, ક્વોલિટી મેં નહીં, ક્વોલિટી મેં નહીં, પર ઉસમેં વિશેષ આનંદ આયેગા, વિશેષ. ઠીક હૈ? ઉસ સમય ઉપયોગ એકાગ્ર હુઆ ના આત્મા મેં, ઓર સવિકલ્પ દશામાં તો ઉપયોગ શુભ અશુભમાં જોડાયો છે, સ્થૂળ થઈ ગયો ને ઉપયોગ. હાલ આવે છે ને? તો આનંદ ની ધારા તો વર્તી રહી છે, પણ એ વખતે એને વિશેષ નથી. વિશેષ તો ત્યારે આવશે કે જયારે ફરી એ ઉપયોગ સ્વભાવમાં જોડાય. હે, ચાલ રહી હૈ, તૂટી રહી હૈ, કે એક કટાઈ ચોકડી કે અભાવ જીતની આનંદ તો વર્ત રહા હૈ. અતિન્દ્રિય આનંદ ની ધારા તો છે, પણ ઉપયોગ જે સ્વભાવ મેં જુડતા હૈ તબ ઉસકો વો વિશેષ આનંદ આતા, વિશેષ આતા, કે સ્વભાવ મેં ન કહેવાય. ક્વોન્ટિટી ના રીતે પણ જોઈએ તો ચોથા વાળાને સ્વિકલ્પ વાળાને નિર્વિકલ્પ વાળાને ક્વોન્ટિટી તો સરખી જ છે, કારણ કે બંનેઓને એક કટાઈ ચોકડી નો જ અભાવ છે, ખાલી અંતર વિશેષમાં પડ્યું. સમજાય છે ને? વિશેષ આનંદ આવે છે, શબ્દ વાપરો છો વિશેષ હા ને. એટલે અહીંયા જો તમે એમ, જો આપણે એમ કહીએ ને કે ચોથા વાળાના બે જીવને આપણે હમણાં કમ્પેર કર્યા, તમે આવી રીતે કમ્પેરિઝન છઠ્ઠા વાળા અને ચોથા વાળામાં કમ્પેર નહીં કરી શકો, એમ કમ્પેરિઝન નહીં થાય, કારણ કે ત્યાં તો ક્વોન્ટિટી વધી ગઈ, આનંદની ક્વોન્ટિટી વધી ગઈ ને. ત્રણ કચાઈ ચોકડીનો આનંદ આવી ગયો. સમજાય છે ને? કમ્પેરિઝન કરવું હોય તો ચોથામાં જ કરો. ચોથાનો જ એક જીવને સ્વિકલ્પ વાળો છે અને એક જીવ નિર્વિકલ્પ વાળો છે, એ બેના અંતર આનંદમાં શું અંતર પડ્યો? બસ એટલો જ કે આને ઉપયોગ અંતરમાં જોડાયો છે એટલે વિશેષ આવે છે, અને ઓલાનો ઉપયોગ શુભ અશુભમાં જોડાયો છે એ વખતે એને વિશેષ નથી. બસ એટલું અંતર પડે. ખ્યાલ આવે છે ને? છઠ્ઠા વાળાને ચોથા વાળાનો તમે કમ્પેર ન કરી શકો. ચોથા વાળાનો ઉપયોગ બહાર છે અને છઠ્ઠા વાળાનો ઉપયોગ બહાર છે અને ચોથા વાળાને ઉપયોગ અંદર છે. ખ્યાલ આવે છે ને? તો એમ તમે કમ્પેર નહીં કરી શકો, કારણ કે એક જ પણ ત્યાં તો ક્વોન્ટિટીમાં ફરક પડી ગયો ને. ત્રણ કસાઈ ચોકડીનો અભાવ એટલે ત્યાં તો આનંદ ઘણો વધી ગયો. સમજાય છે ને? હું એમ કહેવા માંગે. હા, હવે જો અહીંયા શું કીધું, અહીંયા એમ કીધું ને કે એવું જે નિત પરમ તત્વનું પરિજ્ઞાન, પરિજ્ઞાન એટલે કાલે કીધું હતું ને, હા, સારે ઓર થી. પરિજ્ઞાન એટલે સબ ઓર થી, પરિજ્ઞાન એટલે બધા પ્રકાર થી, બધા પડખા થી આત્માને પકડો. ખ્યાલ આવે છે ને? એને પરિજ્ઞાન કીધું, તેને શું કીધું? જ્ઞાન થી, તેને જ્ઞાન કીધું.
અહીંયા જ્ઞાન કોની વાત છે? વ્યવહાર જ્ઞાન ની વાત છે કે નિશ્ચય જ્ઞાન ની વાત છે? નિશ્ચય જ્ઞાન ની વાત છે, સમજાય છે ને? નિશ્ચય જ્ઞાન ની વાત છે. હવે જો અહીંયા શું કે છે, જ્ઞાન નો બોલ દીધો પહેલો, પછી આવશે શ્રદ્ધા નો બોલ. હવે જ્ઞાન માં તો જ્યાં શબ્દ વાપરો નિજ પરમાત્મ તત્વ, શ્રદ્ધામાં હવે વાપરશે શુદ્ધ જીવા સ્વીકાર. હા, નંદિની બેન ના મમ્મી શું કીધું? શ્રદ્ધામાં શું વાપરું બોલ? નામ શુદ્ધ જીવા સ્વીકાર. અને ચારિત્ર માં નામ વાપરશે પરમાત્મા. ત્રણ નામ કોણ ભારત? ત્રણ નામ, ત્રણ નામ કોણ બોલશે? પહેલું નામ નિજ પરમાત્મ તત્વ, નિજ પરમાત્મ તત્વ. શ્રદ્ધા તમને દર્શન નો બોલ માં શું નામ કીધું? શુદ્ધ જીવાસ્તી કાય. અને તમને ચારિત્ર માં શું નામ આપ્યું? બા શું નામ આપ્યું? કારણ પરમાત્મા. હવે મારો પ્રશ્ન, મારો પ્રશ્ન, આ ત્રણ અલગ છે? ત્રણ અલગ છે પૈવા? ત્રણ અલગ છે? ત્રણ એક છે કે અલગ છે? એક જ છે, ખાલી શું કર્યું? નામ બદલા છે, સમજાય છે ને? ઓલા નો એલા ફોટા પાડે હે, ઓલા અલગ અલગ સ્ટાઇલ માં પાડે ને, સમજાય? લગ્ન હોય ને નથી બધા ઉભા રહેતા પોઝ માં બધા, હે ને? આલ્બમ બનાવે ને મજાનું, હે ને? અને અલગ વ્યક્તિ એક, ફોટા અનેક, અલગ અલગ, એમ આત્મા એક પણ નામ અલગ અલગ, સમજાય છે ને? શું જીવાસી કાય, કારણ પરમાત્મા. હજી તો આગળ ઘણા આવશે, હે? કારણ શુદ્ધ પર્યાય, હે ને? ચૌદમી ગાથામાં કહે તો અબદ્ધ સ્પર્શ અનન્ય નિયત અવિતે કહ્યું. છઠ્ઠી ગાથામાં કહીએ તો જ્ઞાયક ભાવ. અગિયારમી ગાથામાં કહીએ તો ભૂતાર. ખ્યાલ આવે છે કે નહીં? હે, સમજાય છે ને? તો આ બધા અલગ અલગ નામ છે, પણ જ્ઞાયક ભાવ તો કારણ પરમાત્મા તો એક જ છે. એવો અહીંયા બીજો શ્રદ્ધાનો બોલ દીધો. બે બોલ વાંચી રહીએ છીએ, બે બોલનું થોડું સ્પષ્ટતા કરીને કાલે દસમા નંબરનો કળશ બધા આપણે વાંચીને આવશું. દસમા નંબરનો કળશ ચાલુ કરશું, પેલા બે બોલ વાંચી. આમાં ઘણો ભાવ છે. ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવને શુદ્ધ અંતર તત્વના વિલાસનું જન્મભૂમિ સ્થાન જે નિજ શુદ્ધ જીવા શીખાય તેનાથી ઉપજતું જે પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે ભગવાન આત્મા કોનું ભૂમિ સ્થાન છે, કોનું જન્મ સ્થાન છે? જન્મભૂમિ સ્થાન કોનો? જન્મભૂમિ સ્થાન કોને જન્મ આપનારો? કોનો જન્મ આપનારો? વાંચું વાંચું શું કીધું અહીંયા પહેલી લાઈનમાં જો બાંધી પૂર્વ ફિરશે. જન્મભૂમિ સ્થાન જે નિજ શુદ્ધ જીવા શીખાય, કોનો જન્મભૂમિ સ્થાન છે? શુદ્ધ જીવા શીખાય કોનો જન્મભૂમિ સ્થાન છે? કોનો જન્મભૂમિ સ્થાન? પહેલી લાઈફ માં કીધું. હા બોલો છો રસી આંટી. હા સમજાય છે ને? સુખના અભિલાષી જીવો, સુખના અભિલાષી જીવો, સુખના પીપાસુ જીવો માટે જેને સુખ જ જોવે છે એને સુખ આપનાર માટે એ શુદ્ધ જીવા શિકાય શું છે? જન્મ આપનારું ભૂમિ સ્થાન છે. સમજાય છે ને? સુખ ને આપનારું પેલા પેલા બોલ માં કીધું જ્ઞાન ને આપનારું, અને બીજા બોલ માં કીધું સુખ ને આપનારું. કારણ કે બે જ મુખ્ય છે ને, જ્ઞાન અને સુખ. બધાનું પ્રયોજન શું છે? જ્ઞાન અને સુખ. તો જ્ઞાન ને આપનારું પણ જન્મસ્થાન અને સુખ ને આપનારું પણ જન્મસ્થાન એવો કોણ? એવો શુદ્ધ જીવા શિકાય છે. બરાબર ને? કેટલું સરસ કીધું. અને ત્રીજા બોલ માં એ વાંચી લઈએ, જો નિશ્ચય જ્ઞાન દર્શનાત્મક કારણ પરમાત્મામાં અવિચર સ્થિતિ નિશ્ચળપણે લીન રહેવું તે જ ચારિત્ર છે. નિશ્ચળપણે લીન રહેવું સંચનાથી ચારિત્ર છે. ક્યાં માયનું ચારિત્ર? ક્યાં માયનું? અજ્ઞાની એ તો શરીરની ક્રિયામાં માયનું. હજી આગળ જઈએ
શુભ પરિણામ માં ચારિત્ર માં ગુરુદેવ તો કે ને આ શુભ પરિણામ એ ચારિત્ર નથી, મહાવ્રત ના પરિણામ અનુવ્રત ના પરિણામ એ તો ચારિત્ર નો દોષ છે, ચારિત્ર નું મળ છે એ ચારિત્ર નથી. તો ચારિત્ર કોને કીધું? તો કે નિજ પરમાત્મા માં, કારણ પરમાત્મા માં, નિશ્ચય જ્ઞાન દર્શનાત્મક કારણ પરમાત્મા માં અવિચળ પડે ચિત્ત રહેવું, એમાં લીન થવું, એનું નામ શું છે? એનું નામ ચારિત્ર છે. ખ્યાલ આવે છે ને? અને છેલ્લી રીતિ માં કહી દીધું, આ જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપ નિયમ નિર્વાણ નું કારણ છે. કોનું કારણ છે? નિર્વાણ નું કારણ છે. તે નિયમ શબ્દ ને વિપરીત ના પરિહાર અર્થે ચાર શબ્દ જોડાવામાં આવ્યો છે. કારણ કે ચાર શબ્દ કેમ આપ્યો? કેમ આપ્યો? તો કે વિપરીત ના પરિહાર માટે. તો વિપરીત પણ શું છે? તો કે આ વ્યવહાર ત્રય ના પરિણામ છે એ વિપરીત ના પરિણામ છે, એના પરિહાર માટે ચાર શબ્દ જોડાયેલો છે. એવા આપણે સમ્યક દર્શન અને ચારિત્ર નો બોલ જે બે કર્યો આજે એનો થોડો વિસ્તાર, એમાં થોડો મર્મ ગુરુદેવે શું કર્યો છે એનું થોડું સ્પષ્ટતા આપણે કાલના સ્વાધ્યાયમાં લઈને દસમા નંબર નો કળશ બધા ઘરે સ્વાધ્યાય કરીને આપણે આવશું અને કાલે આપણે દસમા કળશ ચાલુ કરશું. આપણને પણ આવા કારણ પરમાત્મા ના આશ્રયથી નિર્મલ પર્યાય પ્રગટ થાય, અનંત સાચે માં બિરાજમાન થઈએ એવી જ મંગળ ભાવના થી. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઉસકે લિયે જિન વાણી માં કો વંદના સત બાર હૈ વંદના સત બાર. બોલો અનંતાનંદ સુધ પરમેશ્વર ભગવાન નો જ, બોલો સર્વ મુનિરાજ નો જ, બોલો અનંત અનંતકારી સદગુરુ દેવ નો જ, બોલો જિન શાસન નો, જૈન ધર્મ નો જય.